એવું બધું જ અમંગલ છે. જેના આંખમાં કામ છે એનું બધું જ અમંગલ છે. પરમાત્માનું બધું જ મંગલમય છે. ભગવાન પૂર્ણ નિષ્કામ છે. તમે સકામનું ધ્યાન કરશો તો કામ જાગૃત થશે. કામ બુદ્ધિમાં સૂતેલો રહે છે. સકામનું સ્મરણ કરવાથી જે કામાધીન છે, જે કામ સુખ ભોગવે છે, એને યાદ કરશો તો કામ જાગશે. કામ બુદ્ધિમાં સૂતેલો રહે છે. નિષ્કામનું સ્મરણ કરો. જેને વાસનાનો વિનાશ કર્યો છે એને યાદ કરો. જે કોઈ દિવસ કામાધીન થતો નથી એનું સ્મરણ કરો. એવા તો એક પરમાત્મા શ્રી રામ શ્રી કૃષ્ણ છે. મંગળાચરણમાં આજ્ઞા કરી છે, મંગલમય પરમાત્માનું ધ્યાન કરો. તમને જ્યારે થોડી પણ ફુરસદ મળે ત્યારે તમે શું કરો છો? લોકોને ફુરસદ મળે ને ત્યારે પ્રાય સંસારનું જ ધ્યાન બહુ કરે છે. આ ભાઈ બહુ સારા છે અને આ ભાઈ બહુ ખરાબ છે. એને આ કર્યું છે, સારું નહીં કર્યું. કોઈ ખરાબ નથી અને કોઈ સારો નથી. બધા વંદન કરવા જેવા છે. કોઈને ખરાબ માનશો નહીં અને કોઈ માનવ બહુ સારું છે એવું પણ માનશો. સારો માણસ બગડી જતા વાર લાગતી નથી. જે દુર્જન છે એ કોઈ વખત સજ્જન પણ થઈ જાય. સંસારમાં જે છે તે બધું ઠીક છે. ધ્યાન ભગવાનનું કરો. જ્યારે ફુરસદ મળે ભગવાનના ચરણ કેવા છે, ભગવાનની આંખ કેવી છે, ભગવાનનો રંગ કેવો છે, ભગવાનનું શ્રીઅંગ કેવળ આનંદમય છે. ભગવાનના શ્રીઅંગમાં મળ નથી, મૂત્ર નથી, રુધિર માંસ હાડકું નથી. ભગવાનનું શ્રીઅંગ કેવળ આનંદમય છે. સોનાની જે મૂર્તિ છે એ મૂર્તિમાં સોનું જ છે. જે મૂર્તિ સુવર્ણથી બનેલી છે એ મૂર્તિમાં સુવર્ણ વિના બીજું કંઈ નથી. એના હાથમાં, પગમાં, મુખમાં સોનું જ છે. ભગવાનનો આકાર માનવના જેવો દેખાય છે, પણ પરમાત્માનું બધું મંગલમય છે. ધ્યાન ભગવાનનું કરો. જે ભગવાનનું ધ્યાન કરે એ જીવમાં ભગવાનની શક્તિ આવે છે. જે ભગવાનનું ધ્યાન સ્મરણ કરે એ જીવમાં ભગવાનના સદગુણો આવે છે. ભગવાન નિર્દોષ છે. પરમાત્મા સર્વ સદગુણ સંપન્ન છે. પરમાત્માનું ધ્યાન કરવાથી જીવમાં ઈશ્વરની શક્તિ આવે છે. સંસારનું ધ્યાન કરવાથી શક્તિનો નાશ થાય છે. પરમાત્માનું ધ્યાન કરવાથી જીવમાં શક્તિ આવે છે. ભગવાનના સદગુણો આવે છે. આજકાલ લોકો શક્તિ વધારવા માટે ગોળીઓ બહુ ખાય છે. 2 રૂપિયાની 5 રૂપિયાની એવી કઈ ગોળી મળે છે. જે ગોળી ખાવાથી શક્તિ આવે છે. દવા રોગનો વિનાશ કરવા માટે ખાવ, શક્તિ માટે દવા ન ખાવ. દવાથી રોગનો વિનાશ કરો. શક્તિ ભગવાન આપે છે. શક્તિ ભગવાનનું નામ આપે છે. દવા ખાવાથી જે શક્તિ આવે છે એ ટકતી નથી. કંઈક નિમિત્ત બને છે અને શક્તિ બહાર જાય છે. દવા ખાવાથી રાજસી શક્તિ ઉત્પન્ન થાય છે. ભગવાનનું ધ્યાન સ્મરણ કરવાથી સાત્વિક શક્તિ ઉત્પન્ન થાય છે. પરમાત્માનું ધ્યાન કરો. પરમાત્મા પ્રકાશમય છે. ભગવાન સર્વથી શ્રેષ્ઠ છે. પરમાત્મા સત્ય છે. પરમાત્મા આનંદ સ્વરૂપ છે. સત્ય સાથે સ્નેહ કરો. તમે બહુ સુખી થશો. માનવ દુઃખી કેમ થાય છે? જે ખોટું છે એના પાછળ પડે છે. જેનો નાશ થવાનો છે એવા જગત સાથે વધારે પ્રેમ કરે છે, તેથી દુઃખી થાય છે. સત્ય પરમાત્મા છે. થોડો વિચાર કરો, જગતમાં શું સાચું છે ને શું ખોટું છે. સાધારણ માનવ એવું સમજે છે આંખને જે દેખાય તે સાચું. એવું નથી, આંખને ખોટું પણ દેખાય. આંખને જેવું દેખાય છે એવું જગત નથી હોતું. બધાને જગત જુદું જુદું દેખાય છે. વિમાનમાં બેઠા પછી જગત જેવું દેખાય છે એવું ધરતીમાં જે ઉભો છે ને જગત એવું દેખાતું નથી. બધાનું જગત ભિન્ન ભિન્ન છે. બાળકને જગત જેવું દેખાય એવું જવાનને દેખાતું નથી. જવાનીમાં જગત જેવું દેખાય એવું વૃદ્ધાવસ્થામાં દેખાતું નથી. પશુને જગત જેવું દેખાય એવું માનવને દેખાતું નથી. બધાનું જગત જુદું જુદું હોય. કલ્પના કરો કે કોઈ માના ગોદમાં 2-3 વર્ષનો બાળક બેઠો છે. એને તમે 100 રૂપિયાની નોટ બતાવો અને બાળકને બોલાવો, તારી માને છોડીને મારી પાસે આવી જા, હું તને આ 100 રૂપિયા આપું. બાળક આવશે. તમને નોટમાં રૂપિયા દેખાય છે, બાળકને તો એક પૈસો દેખાતો નથી. એને એમ લાગે છે કોઈ કાગળ બતાવે છે મને, આ કાગળમાં છે શું? બાળકને 100 રૂપિયાની નોટમાં એક પૈસો દેખાતો નથી અને કાગળ જ દેખાય. તમને કોઈ નોટ બતાવે તો તમને એમ કહે કે તમને આપવી છે, તમે અહીંયા આવો. કદાચ તમે દોડતા દોડતા જશો અને હાથ જોડીને આભાર સાથે સ્વીકાર પણ કરશો, અમે કોઈ સારા કામમાં વાપરીશું. આપે છે તો શું કરવા ના પાડે? જગત બધાનું જુદું જુદું હોય. જગત સત્ય નથી. સ્વપ્નમાં ઘણું દેખાય છે, સત્ય નથી હોતું. જાગૃત અવસ્થામાં પણ જગત જે દેખાય છે એ ક્ષણ ક્ષણમાં બદલે છે અને તેથી જગત સત્ય નથી. જગતને જે સત્ય સમજે છે એને શાંતિ મળતી નથી. મારા ભગવાન સત્ય છે. જગત તો ક્ષણ ક્ષણમાં બદલાય છે. પરમાત્મા સત્ય હોવાથી આ જગત સત્ય જેવું ભાસે છે. યત્ર ત્રિસર્ગા મૃષા ભવતી યત્ર યસ્મિન ભગવત સ્વરૂપે ત્રિસર્ગા ત્રિગુણ માયાકૃત સર્ગા મૃષા ભવતી મિથ્યા ભવતી અધિષ્ઠાન સત્યતયા સત્યવત પ્રતીયતે ન તુ સત્ય. જગત નો આધાર ભગવાન સત્ય છે. પરમાત્મા સત્ય હોવાથી જગત સત્ય જેવું ભાસે છે. જગત ભગવાનમાં છે. જગત નો આધાર ભગવાન છે. પરમાત્મા સત્ય હોવાથી જગત સત્ય જેવું લાગે છે. કોઈ શ્રીમાન માણસ કલ્ચર મોતીની માળા ગળામાં રાખે તો જોનાર લોકો એવું સમજે છે કે આ સાચા મોતી હશે, મોતી ખોટા છે. પણ મોતીની માળા જેના ગળામાં છે એ બહુ મોટો શ્રીમાન છે. શ્રીમાનના સંબંધથી કલ્ચર મોતીની માળા પણ જોનારને એવું લાગે છે કે આ મોતી સાચા છે. કોઈ ગરીબ માણસ છે, એને બહુ મહેનત કરી 10-20 હજાર રૂપિયા કમાવી અને સાચા મોતી લઈ આવી. સાચા મોતીની માળા ગળામાં રાખીને ગરીબ માણસ કોઈ ફરે તો લોકો એવું જ બોલે છે, આજકાલ કલ્ચર મોતી બહુ મળે છે, લાવ્યો હશે કે આ ખોટા છે. ગરીબના સંબંધથી સાચા મોતી પણ જોનારને ખોટા લાગે છે અને શ્રીમાનના સંબંધથી ખોટા મોતી પણ જોનારને સાચા લાગે છે. આ જગત કલ્ચર મોતીની માળા છે પણ પ્રભુએ ગળામાં ધારણ કરી છે. જગતના આધાર ભગવાન છે. ભગવાન લક્ષ્મીપતિ છે. ભગવાન સર્વથી શ્રેષ્ઠ છે. જગત ભગવાનના આધારે છે તેથી જગત સત્ય જેવું ભાસે છે. પરમાત્મા સત્ય છે. ભગવાન શ્રી રામ સત્ય છે. રામચંદ્રજીને કહ્યું હતું કે કાલે તમને રાજ્યાભિષેક થશે. તે રાજ્યાભિષેક થવાનો છે તે સાંભળ્યા પછી રામ રાજી થયા નહીં અને રાજ્યાભિષેકના મુહૂર્તે કૈકેયી રામચંદ્રજીને વલકલ વસ્ત્ર આપે છે અને કહ્યું આ વલકલ વસ્ત્ર પહેરીને વનમાં જાઓ. પ્રભુ વનમાં ગયા ત્યારે નારાજ થયા. વાલ્મીકી ઋષિ રામજીના મુખારવિંદના દર્શન કરે છે. રામજીનું મુખ સર્વદા પ્રસન્ન અને શાંત છે. राज्याभिषेकનું સુખ નહીં અને વનવાસનું દુઃખ નહીં. રામ સત્ય છે. રામનું સ્વરૂપ એક સરખું જ રહે છે. આહૂતસ્ય અભિષેકાય વિસૃષ્ટસ્ય વનાય ચ નમયા લક્ષિતસ્તસ્ય સ્વલ્પોપ્યાકાર વિભ્રમા. રાજ્યાભિષેક થવાનો છે તે સાંભળ્યા પછી રાજી થયા નહીં. વનમાં પધાર્યા ત્યારે ભગવાન નારાજ થયા નહીં. રામજીની મુખશ્રી શાંત છે, પ્રસન્ન છે. રામ સત્ય છે. તમને કોઈ જમવાનું આમંત્રણ આપે કે કાલે 12 વાગે જમવા આવજો, તમને ભૂખ લાગી, તમને યાદ આવ્યું, તમે 12 વાગે ત્યાં જમવા ગયા. જેને આમંત્રણ આપ્યું હતું એને હાથ જોડીને કહ્યું કે અહીંયા તો બધું પૂરું થઈ ગયું છે, હવે જય શ્રી કૃષ્ણ, જાઓ અહીંથી, અહીંયા કઈ નથી. તમને કદાચ આવું કે તો તમારી શું દશા થાય? ફોટો પાડવા જેવો એકદમ ચહેરો થઈ જશે. આવું અપમાન કર્યું, મને જમવાનું આમંત્રણ આપ્યું. રામચંદ્રજીને કહ્યું કે વનમાં જાઓ, અહીંયા તમારું કઈ નથી, આ બધું મારું છે. રામ વનમાં ગયા છે. રામ સત્ય છે. પરમાત્મા શ્રી કૃષ્ણ સત્ય છે. સોનાની દ્વારકામાં દ્વારકાના શ્રી કૃષ્ણ 16,000 રાણીઓ સાથે વિરાજેલા. જ્યારે જે શાંતિ હતી એ જ શાંતિ સોનાની દ્વારકા સમુદ્રમાં ડૂબે છે, યાદવોનો વિનાશ થાય છે, ત્યારે શ્રી કૃષ્ણ અતિ શાંત છે. ઉદ્ધવજીને કહ્યું છે, ઉદ્ધવ, આ ખોટો રૂપિયો પડી જાય તો કોઈને દુઃખ થતું નથી. ખિસ્સામાં બહુ દિવસથી ખોટો રૂપિયો હતો ને પડી ગયો. બહુ સારું થયું, ખોટો હતો. જગતને જે સાચું સમજે એને દુઃખ થાય. મારા ભગવાન સત્ય છે. ઉદ્ધવજીને ઉપદેશ કર્યો છે, ઉદ્ધવ, જગત સત્ય નથી, પરમાત્મા સત્ય છે. સોનાની દ્વારકામાં જે શાંતિ હતી એ જ શાંતિ સોનાની દ્વારકા ડૂબે છે, યાદવોનો વિનાશ થાય છે. ત્યારે શ્રી કૃષ્ણ પ્રસન્ન છે, શાંત છે. શ્રી કૃષ્ણ સત્ય છે. ભગવાન શંકર સત્ય છે. સમુદ્રનું મંથન કર્યું, સમુદ્રમાંથી અમૃત નીકળ્યું. અમૃત બધા દેવો પી ગયા. અમૃતનું પાન કર્યું ત્યારે કોઈએ શંકર ભગવાનને યાદ કર્યા નથી. બધા ઉતાવળમાં અમૃત પીએ છે. સમુદ્રમાંથી હલાહલ વિષ બહાર આવ્યું. વિષની વાસ સહન થતી નથી. વિષ બધાને ભાળવા લાગ્યું. ત્યારે શિવજીનું સ્મરણ કર્યું, હે શંકર ભગવાન, કૃપા કરો, સંસાર એવો છે. અમૃતનું પાન કર્યું ત્યારે કોઈએ કૃપા કરો એવી પ્રાર્થના કરી નથી. વિષ નીકળ્યું છે, આ વિષ તમે પી જાઓ. ભગવાન શંકર શ્રી રામ 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 જપ કરતા કરતા વિષ પી ગયા છે. અમૃતનું જે પાન કરે એને દેવ કે છે. રામ નામનો જપ કરતા કરતા વિષનું જે પાન કરે એ દેવ ન કહેવાય, એ દેવોના દેવ મહાદેવ કહેવાય, શિવ મહાદેવ કહેવાય. એ વિષને પી ગયા. શિવ સત્ય છે, પરમાત્મા રામ સત્ય છે, ભગવાન શ્રી કૃષ્ણ સત્ય છે. જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ આ ત્રણે ભગવાનની લીલા છે. પ્રભુએ સ્વ ઈચ્છાથી સોનાની દ્વારકા સમુદ્રમાં ડૂબાડી દીધી છે, યાદવોનો વિનાશ કર્યો છે. એ તો પ્રભુએ બહુ સારું કર્યું કે આ જમાનામાં સોનાની દ્વારકા રાખી જ નથી. ભગવાન જાણતા હતા કે કલિયુગમાં કેવા બધા લોભિયા પાકવાના છે. મારી સોનાની દ્વારકા કલિયુગના લોકો છિન્ન ભિન્ન કરે એના કરતા હું જ ડૂબાડી દઉં તે શું ખોટું છે? અહીંથી લોકો ઈટ ને પથરા માટી પણ લઈ જશે. રામાયણમાં કથા આવે છે, હનુમાનજી મહારાજ રાવણની લંકા સોનાની હતી તે બાળીને ભસ્મ કરે. ભાગવતમાં કથા આવે છે, સોનાની દ્વારકા શ્રી કૃષ્ણ સમુદ્રમાં ડૂબાડે. સ્વ ઈચ્છાથી ઉપસંહાર જીવનમાં કરો. ઉપસંહારમાં બહુ શાંતિ છે. ભગવાનને એવું લાગ્યું કે આ સોનાની દ્વારકા ન રહે એ જ સારું છે. યાદવો જગતમાં ન રહે એ જ સારું છે. યાદવોનો વિનાશ કર્યો, સોનાની દ્વારકા ડૂબાડી છે. ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ આ ત્રણે ભગવાનની લીલા છે. આ લીલામાં ભગવાનનું સ્વરૂપ એક સરખું જ રહે છે. જીવને ઉત્પત્તિ ગમે છે, જીવને સ્થિતિ ગમે છે, જીવને વિનાશ ગમતો નથી. વિનાશમાં પણ બહુ શાંતિ છે. પ્રભુએ સ્વઈચ્છાથી વિનાશ કર્યો છે. મારા પાછળ સોનાની દ્વારકા ન રે, યાદવો ન રે એ જ સારું છે. ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ આ ત્રણે ભગવાનની લીલા છે. જગત સાથે ભગવાનનો અન્વય વ્યતિરેક વાળો સંબંધ છે. માટીથી બનેલો જે ઘડો છે એ ઘડો માટીને છોડીને રહી શકે નહીં. માટીથી બનેલો ઘડો માટી સાથે જ રહે છે. આ જગત પ્રભુએ બનાવ્યું છે. જગતનો કોઈ પણ પદાર્થ ભગવાનને છોડીને રહી શકે. માટીનું જે વાસણ છે એ માટીને છોડીને રહી શકે નહીં. માટી ઘડાને છોડીને રહી શકે. માટી ઘડાથી અલગ રહી શકે. માટીનો ઘડો માટીને છોડીને અલગ રહી શકતો નથી. એને જ વેદાંતના ગ્રંથોમાં અન્વય અને વ્યતિરેક એવા નામ આપ્યા છે. જગત વિના ભગવાન રહી શકે છે, પણ જગત ભગવાન વિના રહી શકે નહીં. કાર્યમાં કારણની જ સત્તા હોય છે. જગત કાર્ય છે, પરમાત્મા કારણ છે. જગત સાથે ભગવાનનો અન્વય વ્યતિરેક જેવો સંબંધ છે. સૃષ્ટિના આરંભમાં પરમાત્માએ બ્રહ્માજીને વેદ તત્વનું જ્ઞાન આપ્યું છે. આદિ કવયે બ્રહ્મ તેને, બ્રહ્મ શબ્દો વેદ વચન. સૃષ્ટિના આરંભમાં બ્રહ્માજીને ભગવાન જ્ઞાન આપે છે. પ્રભુએ જયારે બ્રહ્માજીને જ્ઞાન આપ્યું, બે ચાર દિવસ કથા સંભળાવી હશે. બ્રહ્માજીના સામુ કૃપા દૃષ્ટિથી જુએ છે. કેવલ કૃપાથી જ ભગવાન જ્ઞાન આપે છે. જ્ઞાન અને વૈરાગ ભગવાનના આંખમાં છે. ભગવાન જેને નજર આપે છે એના બુદ્ધિમાં જ્ઞાન પ્રગટ થાય છે. પુસ્તકો વાંચવાથી જ્ઞાન ઉત્પન્ન થાય છે. જેની ઉત્પત્તિ છે એનો વિનાશ પણ છે. 4 મહિના 6 મહિના કોઈ પુસ્તક વાંચવાનું છોડી દે તો ધીરે ધીરે જ્ઞાનને ભૂલવા લાગશે. જ્ઞાનને ઉત્પન્ન ન કરો, જ્ઞાનને પ્રગટ કરો. ભગવાનના આંખમાં જ્ઞાન વૈરાગ્ય છે. બ્રહ્માજી કે ઉપર બ્રહ્માજીને કૃપા દૃષ્ટિથી પરમાત્માએ જ્ઞાન આપ્યું છે. મોટા મોટા બુદ્ધિમાન પુરુષો જે જ્ઞાનમાં મોહ પામે છે એવું વેદોનું અલૌકિક તત્વજ્ઞાન આદિ કવયે બ્રહ્મણે બ્રહ્મ તેને, બ્રહ્મ શબ્દો વેદ વચન. પ્રભુએ કૃપા કરીને જ્ઞાન આપ્યું છે. રામ દેવે નજર તુમકો तो सभी सूरत राम की है। જેને ભગવાન નજર આપે છે, ભગવાન જેને કૃપા દૃષ્ટિથી જુએ છે એના બુદ્ધિમાં જ્ઞાન પ્રગટ થાય છે. બ્રહ્માજીને વેદ તત્વનું જ્ઞાન આપનાર સર્વ પ્રકાશક, સર્વથી શ્રેષ્ઠ પરમ સત્ય પરમાત્મા છે. જગત વ્યવહાર દૃષ્ટિથી સત્ય છે. તત્વ દૃષ્ટિથી જગત સત્ય નથી. વ્યવહાર કાળમાં જગત સત્ય લાગે છે. લોકો પાસાની રમત રમે છે. આ ઘોડો, આ હાથી, આ રાજા, આ વજી તો લાકડું છે. રમે છે ત્યારે એને ઘોડો સમજે છે, એને હાથી સમજે છે. વ્યવહાર કાળમાં જગત સત્ય જેવું છે. તત્વ દૃષ્ટિથી જગત સત્ય નથી, પરમાત્મા જ સત્ય છે. પરમાત્મા સાથે પ્રેમ કરો, પરમાત્મા શ્રી કૃષ્ણનું ધ્યાન કરો, પરમાત્મા શ્રી રામચંદ્રજીનું સ્મરણ કરો, ભગવાન શંકરની પૂજા કરો. મંગલાચરણના શ્લોકમાંથી ટીકાકારોએ અનેક અર્થ કર્યા છે. જેના ઈષ્ટદેવ શ્રી રામ છે એમને રામ પર અર્થ કર્યો. जेना इष्टदेव भगवान शंकर छे ए शिव पर अर्थ करे छे। व्यासजी नी दिव्य वाणी छे सत्यम शिवम सुंदर। शिव ज सत्य छे, शिव सुंदर छे। संसार नु ध्यान छोड़ो, परमात्मा नु ध्यान सतत करो। कोई मानव शरीर नु ध्यान करशो मन बहु बगड़शे। संसार नु ध्यान करवाथी ज पाप थाय छे, संसार नु ध्यान छोड़वाथी पाप छूटी जाए छे। तमारू पाप छूटे एवी इच्छा हो तो संसार नु ध्यान छोड़ो। व्यासजी एकला ध्यान करता नथी, शिष्यों ने आज्ञा करी छे तमे पण ध्यान करो। आपणे बधा व्यासजीना शिष्यो छे। धीमहि ध्यायेम बहुवचन छे, बहुवचनम शिष्याभिप्रायेण। शिष्यों ने आज्ञा करी छे नारायण नु ध्यान करो। व्यास नारायण जगत गुरु छे। भागवत मां सिद्धांत रोज आवशे। भगवान ना नाम नो जप करो अने भगवान नु ध्यान करो। आ एक ज सिद्धांत वारंवार आवशे। बुद्धि में दृढ़ करवो छे अने तेथी वारंवार कहेवू पड़े छे संसार नु ध्यान न करो, परमात्मा नु सतत ध्यान करो। तमे भगवान ना जेवा थशो, तमारा मां भगवान नी शक्ति आवशे, तमारा मां भगवान ना सद्गुणो आवशे। तमे जेनु ध्यान करो छो तमे एना जेवा थाओ छो। मंगलाचरण में आज्ञा करी छे परमात्मा नु ध्यान करो। मंगलमय भगवान छे। बीजा श्लोक में भागवत नी प्रस्तावना करी छे। धर्म प्रोज्झित कैतवोत्तर परमो निर्मत्सराणां सताम् वेद्यं वास्तवमत्र वस्तु शिवदम् तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो रुध्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तत्क्षणात्। भागवत नो मुख्य विषय छे प्रोज्झित कैतव धर्म। कैतव शब्द नो अर्थ थाय छे कपट। जे धर्म में कोई कपट नथी, निष्कपट धर्म एज भागवत नो मुख्य विषय छे। धर्म में कपट शुं होय छे? संसार नु कोई पण सुख भोगवानी इच्छा आज कपट छे। साधारण मानव भक्ति तो करे छे, भोग माटे भक्ति करे छे। साधारण मानव भगवान ने भोग नु साधन समझे छे। भगवान साधन नथी, भगवान साध्य छे। भगवान नी भक्ति संसार सुख माटे न करे। કેટલાક લોકો ભગવાનની ભક્તિ કરે છે પણ પૈસા માટે કરે છે। ભગવાનની ભક્તિ કરું, ભગવાન પ્રસન્ન થાય તો મને પૈસો વધારે મળે છે। પૈસો તો પાપીને પણ મળે છે। પરમાત્માની ભક્તિ પૈસા માટે ન કરો, સંસાર સુખના માટે ન કરો। ભગવાનની ભક્તિ ભગવાનના માટે કરો। ભગવાન પાસે भगवान ने ज मागणी करो। भगवान पास बीजू कई मागशो नहीं। जेने भगवान मळ्या छे एना हाथ में जगत आवी गयुं छे। भगवान पास बीजू कई मागशो नहीं। मंदिर में घणा लोको मागवा माटे जाए छे अने तेथी भगवान पण कोईने नजर आपता ज नथी। भगवान नजर धरती में राखीने ज विराजे छे। बहु मागवा माटे लोक आवे छे। भगवान ने पण कंटाळो आवतो हशे। कोई मारा माटे तो आवतो ज नथी। मंदिर में भगवान ना माटे जाओ। मंदिर में जे भगवान ना माटे जाए छे एने भगवान नजर आपे छे। ભગવાન પાસે કંઈક જે લૌકિક સુખ માગવા જાય છે એને ભગવાન નજર આપતા નથી. ભગવાન અતિ ઉદાર છે. લૌકિક સુખ તો નાસ્તિકને પણ ભગવાન આપે છે. જે અભિમાનમાં એવું બોલે છે કે હું ઈશ્વરને માનતો નથી, એને ભગવાન સુખ આપે છે. જે આવેશમાં બોલે છે ઈશ્વરને માનું છું પણ 2-4 કલાક સેવા પૂજા કરવાની મને ફુરસત નથી, ભગવાન એને પણ સુખ આપે છે. ભગવાન પવન આપે છે, પ્રકાશ આપે છે. ભગવાન તો એવા ઉદાર છે, નાસ્તિકને પણ સુખ આપે છે. તમે બધા વૈષ્ણવ છો, તમે બધા પ્રભુના પ્યાર, અમને ભગવાન સુખ આપશે. પ્રભુ પાસે માગવાની ઉતાવળ ન કરો. મનને વારંવાર સમજાવો, પ્રભુએ મને ઘણું આપ્યું છે, મારે ભગવાન પાસે માગવું નથી. જેને એવું લાગે છે મને પ્રભુએ ઓછું આપ્યું છે એ સંસારની ભક્તિ કરે છે. જેને એવું લાગે છે મારી લાયકાત કરતા પણ પ્રભુએ મને વધારે સુખ આપ્યું છે એ ભગવાનની ભક્તિ. ભગવાન ઘણું આપે છે. પ્રભુ પાસે માગશો નહીં. મંદિરમાં જઈને ભગવાનને કહેજો આપે મને ઘણું આપ્યું છે, હું કંઈ માગવા આવ્યો નથી, મારી આંખ હું તમને આપવા માટે આવ્યો છું. ઘર છોડીને મંદિરમાં જવાનો અર્થ એ છે આંખ ભગવાનને આપવી છે. મંદિરમાં જઈને ભગવાનને કહેજો મારું મન હું તમને આપવા આવ્યો છું. હવે આંખ કોઈ સ્ત્રીને હું નહીં આપું, મારી આંખ કોઈ પુરુષને હું નહીં આપું. કદાચ તમને એમ શંકા થશે કે માણસ તમે શું બોલો છો, જગતને તો આંખ આપવી જ પડે છે. જગતને આંખ આપ્યા વિના કામ થાય જ નહીં. જગતને આંખ આપજો, ઉપેક્ષા ભાવથી આપજો. તમે ઘેરથી અહીં આવ્યા ત્યારે માર્ગમાં કચરો પડ્યો હતો એ પણ તમે જોયો છે. કચરાને લોકો ઉપેક્ષા ભાવથી જુએ છે. ઉપેક્ષા ભાવથી કચરાને જુએ છે, તેથી કચરો યાદ આવતો નથી. શ્રી કૃષ્ણ વિના, શ્રી રામ વિના બધું કચરા જેવું જ છે. જગતને જુઓ, જગત બહુ સારું છે એવું સમજીને જોશો નહીં. જગત કચરા જેવું છે. અત્યારે જે સારું દેખાય છે એ થોડા સમયમાં જ બગડવાનું છે. બગડતા વાર લાગતી નથી. આ ફૂલ આવડે સારું લાગે છે, કલાક 2 કલાક પછી આ ફૂલ સુકાશે, પછી સારું લાગે નહીં. ફૂલ સુકાય ત્યારે લોકો બહાર ફેંકી દે છે, પછી ઘરમાં રાખતા નથી. ફૂલ જેમ સુકાય છે તેમ જગત સુકાય છે. જગતને ઉપેક્ષા ભાવથી જુઓ. ભગવાનને આંખ આપવા માટે મંદિરમાં જવાનું છે. મારી આંખ મેં ભગવાનને આપી દીધી છે. મંદિરમાં કોણ આવે છે ને કોણ જાય છે તે જોશોમાં. કેટલાક લોકો પૂછે છે કાલે તમે કઈ દેખાયા નહીં, કાલે તમે આવ્યા નહોતા કે શું? હવે કાલે એનું મોડું જોવા તું ત્યાં ગયો હતો, તને કેવી રીતે ખબર પડી? કોઈ આવે કે જાય. જગતને ઉપેક્ષા ભાવથી જુઓ. અપેક્ષાત્મક દૃષ્ટિ ઈશ્વરમાં રાખો. દૃષ્ટિ 2 પ્રકારની હોય છે, ઉપેક્ષાત્મક અને અપેક્ષાત્મક. સંતો જગતને જુએ છે ઉપેક્ષા ભાવથી જુએ છે. આ બધો કચરો છે, આ સારું નથી, મારા ભગવાન સારા છે, એ ભાવથી જગતને જુએ છે. ભગવાનને આંખ આપો, ભગવાનને મન આપો. ભગવાનને કહેજો કે હું તમને આપવા માટે આવ્યો છું, આપે મને ઘણું આપ્યું છે, મારે કંઈ માગવું નથી. કદાચ તમને એમ શંકા થશે કે મહારાજ પ્રભુએ અમને ધન ઓછું આપ્યું હોય અને મંદિરમાં જઈને અમે ભગવાન પાસે ધન માગીએ એ કે ખોટું છે. ખોટું નથી ને બહુ સારું નથી. તમારા ઘરમાં શું છે શું નથી એ ભગવાન બધું જાણે છે. પ્રભુથી કંઈ અજાણ્યું નથી. ભગવાન બધું જાણે છે. જેની બહુ જરૂર હશે એટલું ભગવાન વગર માગે આપે. જે આપ્યું નથી સમજવું કે એની બહુ જરૂર નથી તેથી આપ્યું નથી. મારા ભગવાન તો અતિ ઉદાર છે. બાળકને શું આપવાનું, ક્યારે આપવાનું, કેટલું આપવાનું એ માં વિવેક રાખે છે. ઘરમાં ઘણું છે પણ માં બાળકને વધારે આપતી નથી. બાળક માગે છે છતાં માં આપતી નથી. માં વિચાર કરીને આપે છે. ઘરમાં લાડુ બનાવ્યા છે, માં બધાને આપે છે, આજ બાળકને આપતી નથી. માં જાણે છે એના પેટમાં અજીર્ણ છે, લાડુ ખાશે ને કદાચ તાવ આવી જાય તો. બાળક રડે છે, બાળક માગે છે, માં સાંભળતી જ નથી. બાળક માને પ્રાણ કરતા પ્યારો લાગે છે, બાળક ખાય છે તે જોઈને માં રાજી થાય છે. પણ આજે માં નિષ્ઠુર જેવી થઈ છે, માં બાળકને આપતી જ નથી. બાળકને માં આપતી નથી એ માનો પ્રેમ છે, તેથી આપતી નથી. પ્રભુએ કદાચ તમને ધન ઓછું આપ્યું હોય, જગતમાં માન ઓછું મળતું હોય, સુખ ઓછું મળતું હોય, સમજવું કે હું બહુ લાયક નથી ને તેથી પ્રભુએ મને વધારે આપ્યું. મારા ભગવાન તો અતિ ઉદાર છે, ભગવાનને આપતા સંકોચ થતો નથી. જીવ આપે છે ત્યારે સંકોચ રાખીને આપે છે, ઈશ્વર આપે છે ત્યારે સંકોચ છોડીને આપે છે. ઓછું આપ્યું હોય તો સમજવું હું લાયક નથી તેથી ઓછું આપ્યું છે. પ્રભુ પાસે માગશો નહીં, માગવાથી પ્રેમ ઓછો થાય છે, ન માગવાથી પ્રેમ વધે છે, આપવાથી પ્રેમ વધે છે. ભક્તિનો અર્થ એ છે પ્રેમ. પ્રેમ વધારવો હોય તો ભગવાન પાસે માગશો નહીં, ભગવાનને આપજો. સુદામદેવ દ્વારિકાનાથને આપવા માટે ગયા હતા, માગવા માટે ગયા નથી. શ્રી કૃષ્ણ સુદામદેવનું સન્માન કરે છે, પૂછે છે મિત્ર તારો સંસાર કેમ ચાલે છે? સાધારણ એક વસ્ત્ર પહેરીને આવ્યો હતો, 15-20 દિવસનો એ ભૂખ્યો હતો. શ્રી કૃષ્ણ ભગવાન પૂછે છે તારો સંસાર કેમ ચાલે? સુદામદેવ આપવા માટે આવ્યા હતા, એમના હૃદયમાં શુદ્ધ ભાવ છે. સાંભળ્યું છે મારા શ્રી કૃષ્ણ દ્વારકાના રાજા થયા, 56 ભોગ આરોગે છે. પ્રેમથી હું પૌવા લાવ્યો છું, મારે કઈ માગવું નથી. પ્રેમમાં આપવાની ઈચ્છા થાય છે, હું પ્રેમથી લાવ્યો છું એનો સ્વીકાર, મારે માગવું નથી. સુદામદેવને શ્રી કૃષ્ણ પૂછે છે મિત્ર તારો સંસાર કેમ ચાલે? જે ઘરમાં સંતોષ છે એ ઘરમાં બધું જ છે, જે ઘરમાં સંતોષ નથી એ ઘરમાં કશું નથી. સુદામદેવ નાનકડી ઝૂંપડીમાં રહેતા હતા, એમના ઘરમાં કઈ નથી, એમના ઘરમાં સંતોષ હતો. શ્રી કૃષ્ણ પૂછે છે કોઈ વસ્તુની જરૂર છે? કોઈ વસ્તુની જરૂર, ઘરમાં બધું જ છે. હું તો પ્રેમથી મળવા માટે આવ્યો. સુદામદેવે જીભ બગાડી નથી. સુદામદેવ વિચાર કરે છે દુઃખ મારા પાપનું ફળ છે, મારા સુખના માટે હું પ્રભુને ત્રાસ નહીં આપું. મેં પાપ કર્યું છે તેથી હું દુઃખી છું. પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે ભગવાનને ત્રાસ આપે એ ભક્તિ છે. ભક્તિનો અર્થ એ થાય છે ભગવાનની ઈચ્છામાં જે પોતાની ઈચ્છા મેળવી દે છે. મારા ભગવાનની જે ઈચ્છા એ જ મારી ઈચ્છા. ભગવાનની ઈચ્છા અને તમારી ઈચ્છા જુદી હોય તો ભક્તિ નહીં થાય. ભક્તિમાં આનંદ ત્યારે આવે છે જે ભગવાનની ઈચ્છામાં પોતાની ઈચ્છા મેળવી દે છે. મારી ઈચ્છા અનુસાર ભગવાન કામ કરે એ ભક્તિ નથી. ભગવાનની ઈચ્છા અનુસાર હું કામ કરું. કેટલાક લોકો 2-4 કલાક ભક્તિ કરે છે પછી એમનામાં એવો અભિમાન આવી જાય છે હું 4 કલાક ભક્તિ કરું છું એટલે ભગવાને હું જે કહું એવું બધું કરવું જ જોઈએ. 4 કલાક હું ભક્તિ કરું છું. પડોશના લોકો તો કશું કરતા નથી, એમના કરતા હું વધારે ડાયો છું. એની ઈચ્છા પ્રમાણે ન થાય તો પછી ભગવાનને પણ સંભળાવે છે હું 4 કલાક ભક્તિ કરું છું પણ તમને મારી દયા હોતી નથી. ભગવાન કે જે તું 4 કલાક ભક્તિ કરે એટલે હું તારો નોકર થઈ ગયો? તારી ઈચ્છા પ્રમાણે હું કામ કરું કે મારી ઈચ્છા પ્રમાણે તારે કામ કરવાનું? ભક્તિનો અર્થ એ છે ભગવાનની ઈચ્છામાં તમારી ઈચ્છા મેળવી દે. ભગવાન મંગલમય, ભગવાનની ઈચ્છા પણ મંગલમય છે. જીવ અમંગલ છે, ભગવાન મંગલમય છે. ભગવાન બુરું કરી શકે જ નહીં. પ્રભુએ જે કર્યું છે તે યોગ્ય છે. સુદામદેવે વિચાર કર્યો મેં પૂર્વજન્મમાં કંઈ પાપ કર્યું છે અને તેનું હું મને આ ફળ મળ્યું છે. હું દરિદ્રી છું, પાપ કર્યું ત્યારે હું હસતો હતો, અત્યારે પાપની સજા થઈ રહી છે. ભગવાનનું સ્મરણ કરતા કરતા મનને શાંત રાખીને હું સજા ભોગવી. જીવ પાપ કરે છે ત્યારે હસે છે અને પાપની સજા થાય છે ત્યારે રડે છે. અત્યારે મારે રડવું નથી, મને પાપની સજા થઈ રહી છે. મારા દુઃખની કથા હું કરું તો મારા શ્રી કૃષ્ણને પણ દુઃખ થશે. હું ભગવાનને ત્રાસ આપવા આવ્યો નથી. મારો કનૈયો અતિ કોમળ છે. આટલો મોટો રાજા થયો પણ એનો સ્વભાવ બાળકના જેવો છે. મને જોતા વેત જ રડવા લાગ્યો, મને ભેટી પડ્યો. સુદામાની દીન દશા જોઈને આંખમાં આંસુ આવ્યા છે. મારો મિત્ર છે એની આ દશા છે. શરીરમાં કેવળ હડકાઓ જતા. એક સાધારણ વસ્ત્ર પહેરીને આવ્યો હતો. સુદામાની દીન દશા જોતા ભગવાનના આંખમાં આંસુ આવ્યા. મને જોતા એ રડવા લાગ્યો. એનો સ્વભાવ, એનું હૃદય અતિ કોમળ છે. મારા દુઃખની કથા કરું તો એને વધારે દુઃખ થશે. હું ભગવાનને ત્રાસ આપવા આવ્યો નથી, હું પ્રેમથી મળવા માટે આવ્યો છું. હું તો ભગવાનને આપવા માટે આવ્યો છું. પ્રેમમાં લેવાની ઈચ્છા થતી નથી. જ્યાં લેવાની ઈચ્છા છે એ પ્રેમ નથી. પ્રેમમાં બધું આપવાની જ ભાવના હોય છે. મારું સર્વસ્વ એમને અર્પણ. સુદામદેવ બોલતા નથી. પ્રભુએ દ્વારકાની સંપત્તિ સુદામાને આપી, ભગવાન એક અક્ષર બોલ્યા નથી. પ્રભુએ સુદામાને કહ્યું, મિત્ર, હું તને કશું આપતો નથી, તારા આશીર્વાદથી હું સુખી છું, હું તને વંદન કરું. સુદામા બોલતા નથી, શ્રી કૃષ્ણ બોલતા નથી. સુદામા જેવો બ્રાહ્મણ થયો નથી અને શ્રી કૃષ્ણ સમાન કોઈ ઉદાર થયો. આટલું બધું આપ્યું પણ એમને એવું લાગ્યું મેં કઈ આપ્યું નથી. હું તો સુદામાના ઋણમાં છું. સુદામદેવના ચરણમાં વંદન કરે છે. ભગવાનની ભક્તિ ભગવાનના માટે જ કર. ભક્તિનું ફળ ભોગ નથી, ભક્તિનું ફળ ભગવાન છે. જે પ્રેમથી પૂજા કરે, જે ભગવાનના નામનો જપ કરે, એને એવું લાગે છે ભગવાન મારી સાથે જ છે. ભક્તિનો અર્થ એ છે ભગવાનનો આનંદ લેવો છે, ભગવાનના આનંદમાં તન્મય થવું છે. જીવને સંસારમાં સુખ મળે છે, જીવને સંસારમાં આનંદ મળતો નથી અને તેથી જ એને સંસાર છોડવાની ઈચ્છા થાય છે. સંસાર છોડીને જ્યારે સૂઈ જાય છે ત્યારે એને શાંતિ મળે છે. સંસારમાં આનંદ હોત તો નિદ્રાની ઈચ્છા કોઈને થાય જ નહીં. સંસાર છોડે છે ત્યારે શાંતિ મળે. સુદામદેવ કઈ માગતા નથી, પોતાનું સર્વસ્વ આપે છે. સુદામદેવે માગ્યું હોત ને તો ખેલ બગડવાનો હતો. સુદામદેવે માગ્યું હોત તો જે માગે એટલું જ ભગવાન આપવાના હતા. સુદામદેવે માગ્યું નહીં, પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું. શ્રી કૃષ્ણ પોતાનું સર્વસ્વ સુદામાને અર્પણ. શ્રી કૃષ્ણ બોલતા નથી. જીવ પરમાત્મા સાથે પ્રેમ કરે તો પરમાત્મા જીવને પરમાત્મા બનાવે છે. પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. જીવ અપૂર્ણ છે, જગત અપૂર્ણ છે, પરમાત્મા પરિપૂર્ણ છે. પરિપૂર્ણ પરમાત્મા સાથે જે પ્રેમ કરે છે એ પરિપૂર્ણ બને છે. ભગવાનની ભક્તિ જે ભગવાનના માટે કરે છે, ભગવાન એના ઋણ મારે છે, એના હાજી કરે છે. ગોપીઓના ઋણમાં રહ્યા છે. રામાવતારમાં શ્રી હનુમાનજી મહારાજના ઋણમાં રહ્યા છે. હનુમાને મને ઋણી બનાવી દીધું. હનુમાનને હું શું આપું? ભગવાનને ઋણમાં રહેવું ગમે છે, ગોપીઓના ઋણમાં રહ્યા છે. ગોકુળ છોડીને મથુરામાં ગયા ત્યારે ગોપીઓને બહુ દુઃખ થયું. ગોપીની ભક્તિ ભગવાનના માટે હતી. ગોપી ભગવાનનું ધ્યાન કરે છે, સ્મરણ કરે છે, એવું લાગે છે અહીંયા જ છે. ગોપીને દિવસમાં ભૂખ લાગતી નથી, રાત્રે શ્રી કૃષ્ણ વિના નિદ્રા આવતી નથી. ગોપી રડે છે, રડવામાં બહુ શાંતિ છે. જે ભગવાનના માટે રડે છે એને એવું લાગે છે ભગવાન મારી સાથે છે. ઉદ્ધવજી મહારાજ ગોપીઓને સમજાવવા માટે ગયા. ઉદ્ધવજી ગોકુળમાં ગુરુ થવા માટે ગયા. ગોપીઓના દર્શન કર્યા પછી ઉદ્ધવજી ગોપીઓને ગુરુ માનવા લાગ્યા. ઉદ્ધવજી ગોપીઓના શિષ્ય થયા. ઉદ્ધવજીમાં અભિમાન હતો, હું જ્ઞાની છું. જ્ઞાન અભિમાનને વધારવા માટે નથી, જ્ઞાન અભિમાનને મારવા માટે છે. જ્ઞાન સર્વમાં પરમાત્માના દર્શન કરવા માટે છે. જ્ઞાન સારું છે, જ્ઞાનનો અભિમાન બહુ પતન કરે છે. ઉદ્ધવજીમાં સૂક્ષ્મ જ્ઞાનનો અભિમાન હતો. વ્રજવાસી લોકો તો એવું બોલે છે, ગોપીઓના સત્સંગમાં આવ્યા પછી ઉદ્ધવજીનો અભિમાન દૂર થયો, ઊંધો સીધો ભયો. ગોપીઓના દર્શન થયા નહોતા, ગોપીઓનો સત્સંગ થયો નહોતો, ત્યારે ઉદ્ધવજી અભિમાનમાં બોલતા હતા, અક્કડમાં ચાલતા હતા. હું બધું જાણું છું, હું જ્ઞાની છું. અભિમાન વધે ત્યાં બધા જ દુર્ગુણ આવે છે, અભિમાન મરે ત્યાં બધા સદગુણ આવે છે. ઉદ્ધવજી ગોપીઓને સમજાવવા માટે ગયા છે. ગોપીઓને કહ્યું, હરી સખીઓ, સગુણના આધારે નિર્ગુણનો અનુભવ કરવાનો. નિર્ગુણ નિરાકાર વ્યાપક હોય છે. વ્યાપક જ્યોતિર્મય બ્રહ્મના દર્શન કરો, આંખ બંધ કરો, લલાટમાં નજર કરો, પરમાત્મા તમારી સાથે જ છે. એ ગોપીએ કહ્યું, ઉદ્ધવજી, તમે કહો છો આંખ બંધ કરીને ભગવાનના દર્શન કરો, હું શું કરું? મારી આંખ જ્યાં જાય છે તે મને ભગવાન જ દેખાય છે. તમે કહો છો શ્રી કૃષ્ણ મથુરામાં વિરાજેલા છે, મથુરાના કૃષ્ણ કોઈ જુદા હશે, મારા કૃષ્ણ મારી સાથે છે. મારા ભગવાન મારા વિના રહી શકતા નથી. ભક્ત ભગવાનને છોડીને રહી શકતા નથી. ભક્ત ભગવાન વિના રહી શકતા નથી. મારા ભગવાન મારી સાથે જ. ઉદ્ધવજી, તમે કહો છો કે હું મથુરાથી સંદેશ લઈને આવ્યો છું, શ્રી કૃષ્ણનો સંદેશ હું તમને સંભળાવીશ. મથુરાના કૃષ્ણ કોઈ જુદા હશે. મને કાલે સાયંકાળે જમનાજીના કિનારે મળ્યા. અંધારું થયું હતું, હું એકલી હતી. મને એવી આદત છે, કૃષ્ણ 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 બોલ્યા વિના મન માનતું જ નથી. કૃષ્ણ કૃષ્ણ કીર્તન કરતી હોય. જમનાજીના કિનારે હું પાણી ભરવા માટે ગઈ. અંધારું થયું હતું, મને બરાબર દેખાયું નહીં. મારા પગમાં કાંટો વાગ્યો. ઉદ્ધવજી, હું આપને શું કહું? મારા શ્રી કૃષ્ણ દોડતા દોડતા આવ્યા. મને પૂછે, તને શું થયું? મારા પગમાં કાંટો વાગ્યો હતો. પ્રભુએ કાંટો કાઢ્યો. મેં એમને પૂછ્યું હતું, તમે તો મથુરા ગયા હતા, તમે ગોકુળમાં ક્યારે આવ્યા? અરે બાવરી ગોપી, મથુરા ગયો જ નથી, હું તો તારી સાથે જ રહું. તારા વિના મને ગમતું જ નથી. જ્યાં ગોપી છે ત્યાં જ શ્રી કૃષ્ણ. હું તારી સાથે જ રહું છું. ઉદ્ધવજી ગોપીઓને સમજાવે છે, સગુણ સાકાર, નિર્ગુણ નિરાકાર બ્રહ્મના સ્વરૂપ છે. નિર્ગુણ નિરાકાર વ્યાપક હોય છે. સગુણના આધારે નિર્ગુણનો અનુભવ કરવાનો હોય છે. એક ગોપીએ કહ્યું, ઉદ્ધવજી, સગુણ શું નિર્ગુણ શું કશું જાણતી નથી. હું કઈ ભણેલી નથી. હું તો એટલું જાણું છું, હું જયારે પ્રેમથી કૃષ્ણ બોલું છું, આંખના આગળ આવીને ઉભા રહી.